વાત કરીએ દહેગામની તો દહેગામ પછાત વર્ગ કેળવણી મંડળ શાળા ખાતે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ગામડા અને શહેરના પછાત વર્ગોના સ્તર ઊંચા આવે ને પોતે આર્થિક સદ્ધર થાય તેમજ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ બજારમાંથી વેચાતી ન લાવી પડે એના માટે સરકારે સમાજ કલ્યાણ ખાતા દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી તેનો લાભ છેવાડાના ગામે રહેતા ગરીબોને મળી રહે તેવા હેતુસર માનવ ગરીબ કલ્યાણ યોજના અનુસાર સાયકલો, તપેલા, સિલાઈ મશીન, ઓજારો, ઘરવકરીના સાધનો, થેલા, સુથારી કામના સાધનો, લુહારી કામના સાધનો તેમજ વિવિધ પ્રકારની 40 જેટલી યોજનાઓની કીટો ગરીબોને મફત વિતરણ કરવામાં આવી છે. એના અનુસંધાને આજે દહેગામ ખાતે આવેલા પછાત વર્ગ કેળવણી મંડળની સંસ્થામાં એક ગરીબ કલ્યાણ મેળો યોજી તાલુકા અને શહેરના અનુસૂચિત જાતિના 120 લાભાર્થીઓને સ્થળ ઉપર રેશનિંગ કાર્ડની તપાસ કરી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં તાલુકાના અને શહેરના લાભાર્થીઓને આ લાભ લીધો હતો, પરંતુ સ્થળ પર કેટલાક લાભાર્થીઓને કીટો નહીં મળતા ઘર્ષણ થવા પામ્યું હતું. તેમજ દહેગામ તાલુકા અને શહેરના કેટલાક લાભાર્થીઓને અસંતોષની લાગણી પણ જોવા મળી હતી. ગરીબ કલ્યાણ મેળો જે યોજાય છે એ બહુ તદ્દન સારી વસ્તુ છે કે સરકાર જે પહેલા જે રીતે આપતી હતી આડકતરી રીતે એના કરતાં સીધો ગરીબ માણસોને લાભ મળે છે એ સરકારનો એક આ સારો પ્રયાસ છે અને એનાથી ગરીબોનો ઉદ્ધાર થશે. અને જે આ માનવ ગરિમા યોજના અંતર્ગત જે ધંધા અને વ્યવસાય માટે ગરીબોને કીટ આપવામાં આવે છે અને અમારો આશય એક જ છે અને સરકારનો બી આશય એક જ છે કે એનાથી જે તે ગરીબ લાભાર્થી છે એ આનો કીટનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને એનો શું કહેવાય રોજગાર મેળવે છે એનાથી સારામાં સારું છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ દહેગામ.